મિત્રો મજામાં મિત્રો હમણાં ચોથી તારીખ એટલે કે ગયા રવિવારે જે જુનિયર ઇન્સ્પેક્ટરની પરીક્ષા લેવાની વર્ગ ત્રણ ની અંદર એમાં મેથ્સ અને રિઝનિંગના સમજોયમાં મેથ્સની અંદર આવું કંઈક પૂછ્યું કે ભાઈ 10 સેમી વ્યાસવાળા અર્ધગોળકનું ઘનફળ કેટલા સેન્ટીમીટર ઘન સેમી થાય અથવા તો સેમી ઘન થાય. મિત્રો તમને ખબર છે કે જયારે આખો ગોળો હોય ત્યારે તમને ખબર છે શું છે 4/3 પાયર ઘન, અને હવે અર્ધ ગોળો છે એટલે અડધો એટલે તમે તરત કરી નાખશો 2/3 પાયર ઘન. બીજી વાત કે અહીંયા ઘનફળ શોધવાનું છે, 10 સેમી વ્યાસ છે એટલે અહીંથી અહીં સુધી 10 છે, તો તમે જે ત્રિજ્યા છે એ તમે તરત કહેશો કે સર ત્રિજ્યા તો 5 થશે અને પાય છે આપણે એમને રાખશું બરાબર, કારણ કે અહીંયા પાય આપણે રાખવાનો છે. બસ કામ તો પતી ગયું છે મિત્રો, 2/3 પાય ભલે એમને રહ્યા, આર એટલે કેટલા લેશું 5 × 5 × 5 જોજો છેદ ઉડે છે નથી ઉડતા, કઈ વાંધો નહીં. પચું 25 × 5 = 10 25 × 10 250 બરાબર, એટલે 250 પાય છેદમાં 3, તો એવો જવાબ તમને આપેલો હોવો જોઈએ. મિત્રો જો ઓટોમેટિક એની બાજુમાં જ આવી ગયો છે આ જવાબ, તો બધાને આવડી ગયું હશે સરસ મજાનો સમ. તો આવા અનેક સમ આપણે અગાઉ કરેલા, જો તમારા સાચો પડ્યો હોય ફાયદા થયા હોય તો જરૂરથી તમે કોમેન્ટ્સ દ્વારા જાણ કરજો, એટલે ખબર પડે કે કેટલા લોકો જોડાઈ રહ્યા છે અને એનાથી પ્રેરણા પણ મળે બીજાને કે ચલો આપણે આ વિડીયોઝ બધા જોઈ નાખવા છે જેથી કરીને નેક્સ્ટ એક્ઝામમાં ફાયદો થાય. જોઈએ નેક્સ્ટ. ને મિત્રો આ પણ બહુ સરસ મજાનો સમ છે કે અહીંયા 3.5 મીટર ત્રિજ્યા વાળો 30 મીટર ઊંડો એક નળાકાર ખાડો ખોદવામાં આવે છે, તેમાંથી નીકળેલી માટીમાંથી 30 મીટર લંબાઈ અને 10 મીટર પહોળાઈનો સમથળ ઓટલો બનાવવામાં આવે છે, તો તે કેટલી ઊંચાઈનો ઓટલો બનશે? મિત્રો સાવ સિમ્પલ છે, તમને ખબર છે કે અહીંયા દાખલા તરીકે એક નળાકાર ખાડો ખોદો, આની જે માટી છે એ તમારે અહીંયા એક આ રીતે ઓટલો બનાવે છે એની અંદર નાખી દેવાની છે, એનો અર્થ ફાઇનલ થઈ ગયો કે આના માટીનું ઘનફળ એટલું જ કોનું હોય આ માટીનું ઘનફળ. તો મિત્રો બસ સૂત્ર આવડવા જોઈએ, બાકી તો કામ પતી ગયું છે. કારણ શું છે? કારણ કે બાકી બધું તો એ લોકોએ આપ્યું છે, જેમ કે આની જે ત્રિજ્યા છે એ આપી છે કેટલી 3.5 મીટર બરાબર નળાકાની, પછી એની હાઇટ બરાબર તો 30 મીટર છે બરાબર, પછી જે અહીંયા ખોદીને જ્યાં તમે પેલી માટી લઈ જાઓ છો એની લંબાઈ તમને આપી છે 30 બરાબર, પછી એની પહોળાઈ તમને આપી છે 10, અને તમારે આ એચ શોધવાનો છે, તો શોધી લેશું મિત્રો, કારણ કે તમે આ આર પણ જાણો છો 3.5 આપી દીધો છે. મિત્રો ખાલી હવે સૂત્ર ખબર હોવી જોઈએ, તો તમને ખબર જ છે કે જયારે નળાકારના ઘનફળની વાત હોય ત્યારે પાય આર વર્ગ એચ, ઈ જ કોનું હશે? તો કે આ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા આ એચ આપણે આવો રાખ્યો છે. બસ તો હવે કિંમત મૂકશું, અને મિત્રો તમારે ખાસ એમ કરું કે અલગ અલગ શોધવું જ નહીં, કારણ કે આ એકદમ સીધું થઈ જશે. જેમ કે અહીંયા આપણે પાય છે એટલે તરત કેટલા કનાશો 22/7 આર વર્ગ, આર એટલે તમને ખબર છે કે 3.5 છે. મિત્રો તમને ખબર છે 3.5 હોય ને તો આપણે પોઈન્ટ કાઢીને છેદમાં કેટલા મૂકી દઈશું 10, કેટલી વાર 2 વાર, શું કામ? આર નો વર્ગ છે. એચ તમને આપ્યો છે કેટલો છે 30 બરાબર, એલ તમને આપ્યો છે કેટલું 30, પછી પહોળાઈ આપી છે 10, અને હવે તમારા આ એચ શોધવો છે. મિત્રો તમે જ કયો જોયું કે જ્યારે તમે આ 30 છે એને આ બાજુ લઈ જશો એટલે અહીંયા આવશે તો આવડી જ જવાના છે રાઈટ. અહીંયા જો જે છેદ ઉડે છે તો ઉડાડી આપણે 7, તો અહીંયા 5 × 5 = 10 = 2 અને 11 બરાબર છે. હજી જુઓ જે 7 × 5 = 35 × 5 = 10 બરાબર છે. તો હવે કેટલા વધ્યા? તો 11 × 7 = 77 / 2, અને હજી આ બાજુ 10 છે એટલે કે 77 / 20. હવે તમે કહેશો સર હવે શું કરું? સાવ સિમ્પલ, તમે એક કામ કરો ને, હજી 77 ના અડધા કરો તો તમને કે 35 × 70 બરાબર, એટલે 38.5 × 10 રાખો, કારણ કે 10 × 2 = 20, અહીંયા આપણે એમ વિચાર્યું 2 × 10 એટલે 2 આપણે ભાગાકાર કર્યો તો 38.5, અને તમે જ કહો કે જો અહીંયા શૂન્ય હોય તો હજી 1 પોઈન્ટ ખસે એટલે કે જવાબ આવે સોરી 3.85, કારણ કે 1 જ પોઈન્ટ ખસશે, તો એવો ક્યાંય જવાબ છે? તમે કહેશો હા સર જરૂર છે. તો મિત્રો સિમ્પલ ગણતરી આધારિત આ સમ હતો, અને જે તમને બધાને જરૂરથી આવડ્યો હશે. જોઈએ નેક્સ્ટ. મિત્રો આ દાખલાની અંદર મજાની વાત એ છે કે એટલું બધું સિમ્પલ હોય છે પણ
ઘણા લોકો આ છોડી દે છે, આજ પછી હવે આવા દાખલા છોડતા નહીં, કારણ કે એટલું જ સિમ્પલી વાત છે, બસ ખાલી સમજશો ને તમને આવડી જ જશે. જેમ કે જો એ એક કામ 12 દિવસમાં અને બી તે જ કામ 15 દિવસમાં પૂરું કરે છે, ઓકે, બંને 4 દિવસ સાથે કામ કરે છે, ઓકે, પછી એ કામ છે એ છોડી દે છે, ઓકે, અને બાકીનું કામ બી એકલો પૂરું કરે છે, હા, તો બી ને કેટલા દિવસ લાગે, અથવા તો કામ કેટલા દિવસ, જો વળી જોવાનું કે શું પૂછ્યું છે, કે બી કેટલા દિવસમાં પૂરું કરે એમ પૂછ્યું છે, કે કામ કેટલા દિવસ ચાલ્યું, એટલે જો ઘણી વખત ઉતાવળમાં અહીં પણ ભૂલ થઈ શકે છે, તો પ્રશ્નને બરોબર સમજો. મિત્રો, કામ આપણી પાસે કેટલું છે? તો મિત્રો, એક જ કામ છે, બરાબર, એક જ કામ કરવાનું છે. અત્યારે આપણે એક જ કામ કરવું છે, કારણ કે આપણે માર્ક પણ એક લેવો જ છે. હવે જુઓ કે કોઈ એક વ્યક્તિ 12 દિવસમાં કામ પૂરું કરે છે, બરાબર, એમ સમજો ને કે અહીંયા આવા 12 વસ્તુ બનાવે છે, બરાબર, અને અહીંયા મૂકતા જાય છે, બરાબર, એટલે એક એ છે એ 12 દિવસે આ કામ પૂરું કરી લેશે. આપણે એમ વિચારો કે એક દિવસમાં એ કેટલું કરતા હશે, તો આટલું, એટલે કે આખી વસ્તુનો 12મા ભાગનું કરી શકે, એવું સમજાય છે. ફરીથી ધારો કે પાણી ભરવાનું કામ છે, એક દિવસમાં આટલું પાણી ભરે, બીજા દિવસ બીજું ત્રીજું, એમ કરતા 12 દિવસ પૂરા થાય ત્યારે આખે આખું આ પાણીથી ભરાય છે, તો એક દિવસમાં એ કેટલું કરી શકે? સ્વાભાવિક છે કે આખે પાણી કેટલું ભરાય, તો આખું એક છે એનું એક 12મા છે એટલું, એટલે આટલી વાત સમજાય છે કે એ છે એ એક દિવસમાં, ફરીથી એક દિવસમાં એક 12મા જેટલું કામ કરે, ઓકે. બી શું કરે? ઈ એક દિવસમાં કેટલું કામ કરશે? તરત કહેશો 1/15, ઓકે, બસ દાખલો પૂરો. આટલી જ વસ્તુ સમજવાની હતી. હવે સ્વાભાવિક છે, જો ચલો જોતા જઈએ, જો એક દિવસમાં એક 12મા કરે તો 2 દિવસમાં 2 12મા, 3 દિવસમાં 3 12મા, 4 દિવસમાં 4 12મા, તો આને 4 દિવસ કામ કર્યું છે, એટલે કે 4×1/12, ચલો ને એમ કરીએ, 4 12મા નથી કરતા. ચાલો બી એ કેટલું કર્યું? તો એને 4 દિવસ, એટલે 4×1/15 થાઉસ, કારણ કે એક દિવસમાં આટલું કરે, 4 દિવસમાં. પછી એ નથી કરતો, તો કોણ કરે છે? બી કામ કરે છે. કેટલા દિવસ? ધારો કે એક્સ, તો એક્સ દિવસ કામ કર્યું. આખું કામ તો કેટલું છે મિત્રો? એક જ છે. દાખલો પૂરો. જ્યારે તમને એક્સ જવાબ આવશે, એ બીનું કામ આવશે, અને પછી એમાં આપણે દિવસ ઉમેરી દેશું, કારણ કે 4 દિવસ તો બે જણાએ કામ કર્યું છે, એટલે કામ ટોટલ 4 દિવસ ઉમેરી દેશું, એટલે મળી જશે. જુઓ જે 4×12, અહીંયા છેદ ઉડતા નથી, કઈ વાંધો નહીં. 3×15 ને 15, ચલો લસા, યસ, સાચા છો, 15, બરાબર. તો હવે જોયું છે કે 5×15, એટલે અહીં 5 આવશે, વત્તા 4 એમને મૂકી દઉં, વત્તા એક્સ એમને મૂકી દઉં, બરાબર 1. સ્વાભાવિક છે, આ 15 ના બાજુ લેવો, 5×4, 9×1 બરાબર 15, તો એક્સ બરાબર કેટલા આવ્યા? 6. ઉતાવળથી 6 કરી નાખતા નહીં, કારણ કે એને પ્રશ્ન એવો પૂછ્યો છે કામ કેટલા દિવસ ચાલે, એટલે 6 દિવસ આ ચાલે, અને 2 જણા હારે કામ કરતા હતા, બરાબર ને, તો 4 દિવસ આ હતા, એટલે 6×4 = 10, તો આનો જવાબ કેટલા આવે છે? 10. અને મને લાગે છે બધાનો આ જવાબ સાચો હશે. જોઈએ નેક્સ્ટ. હા, તો મિત્રો નેક્સ્ટ છે એ બસ 3 જ સમ હતા, બાકીના રીઝનિંગના છે આના પછીના વિડીયોમાં જોઈ. તો મિત્રો મજા આવી, તો બસ મજા લેતા જઈએ, અને નેક્સ્ટ આવું કંઈ પણ પૂછાય તો હવે પ્રોબ્લેમ નથી, કારણ કે ગણિત બહુ સહેલું છે, બરાબર. તો ઘણા મિત્રો ગણિત સાથે નજીક આવી ગયા છે એનો મને આનંદ છે. મિત્રો, વિશ યુ ઓલ ધ બેસ્ટ, મિલતે હૈ બ્રેક કે બાદ.